ગુજરાત વિધાનસભામાં ચૂંટણીના પ્રચાર ચરણ સમીએ છે ત્યારે ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને ઠેર ઠેર પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને આજ રોજ કોસાડ આવાસમાં તેમના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ઓલપાડ મત વિસ્તારના મતદારો કહે છે કે પક્ષ કોઈ પણ હોય અમારા માટે લેવા દેવા નથી, અમારે તો દર્શનભાઈ નાયકને જોઈને જ મત આપવાનો છે. આટલી લોકપ્રિયતા જૂજ નેતાઓને જ મેળવી શકે છે. આનું કારણ એ હોઈ શકે કે દર્શન નાયકે તેમના મત ક્ષેત્રમાં કરેલા કામો બોલી છે. હંમેશા પ્રજાની વચ્ચે રહેનાર ખેડૂતોના પ્રશ્નોનો બુલંદ અવાજ ઉઠાવવાનો હોય કે લોકોની અન્ય સમસ્યાઓ હોય, પ્રજાના હિત માટે ગમે તેવા કપરા કામ વળતી કરી બતાવવા માટે સક્ષમ છે. આટલા વર્ષોના રાજકારણમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે તેમની ઝુંઝારુ નેતા તરીકે છાપ તેમજ ખેડૂત અગ્રણી તરીકે તેમજ એક સક્ષમ અને નીડર રાજનેતા તરીકે છાપ ઉપસી આવે છે. જાહેર જીવનમાં એકદમ જમીન સ્તરે જોડાઈને રહેવું પસંદ કરી તેના સાથે પ્રચારમાં પણ મોટરસાઇકલ પર બેસી નીકળી પડવું તેમના માટે સામાન્ય બાબત છે. ઓલપાડ મત વિસ્તારના ગરીબ હડપતિ સમાજના લોકોના અનેકો પ્રશ્નો માટે સતત જિલ્લા પંચાયતમાં અવાજ ઉઠાવી લડાયક રહેનાર તેમજ નાના નાના માણસને ધ્યાનથી સાંભળવું અને તેની તકલીફનો તાત્કાલિક નિરાકરણ કરવું તેમના સ્વભાવ છે.